મહત્વના સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં હોળિકા દહનની ઉજવણી કરાઈ છે ત્યારે સત્યાગ્રહ છાવણી ખાતે ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં હોળિકા દહનના કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં હોળિકા દહનની ઉજવણી થઈ રહી છે. સત્યાગ્રહ છાવણીમાં આજે હોળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. તો ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં આજે હોળીનો પવિત્ર તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે અમદાવાદના સત્યાગ્રહ છાવણીમાં પણ મોટી સંખ્યામાં લોકો આ હોળીનો તહેવાર ઉજવી રહ્યા છે. સંવાદદાતા દીપક સોલંકી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી દીપક, સમગ્ર રાજ્ય સહિત અમદાવાદમાં આ સત્યાગ્રહ છાવણીમાં પણ શ્રદ્ધાળુઓ હોળીનો તહેવાર ઉજવી રહ્યા છે, શું વાતાવરણ છે, શ્રદ્ધાળુઓ શું કહી રહ્યા છે? જી દીપક. ગુજરાતભરમાં હોળીની જે ઉજવણી છે તે કરવામાં આવતી હોય છે ત્યારે આજે હોળિકા દહનનું જે મહત્વ છે તે પણ હજુ પરંપરાગત રીતે ચાલી આવ્યું છે. શ્રદ્ધાળુઓ અને જે લોકો છે હાલ અમદાવાદના જે સત્યાગ્રહ છાવણી છે ત્યાં તમામ લોકો પરંપરાગત રીતે હોળિકા દહન કરવામાં આવ્યું છે ને જે રીતે લોટામાં પાણી લઈ અને શ્રીફળ સાથે જે ફેરા ફરવાની જે પવિત્ર પરંપરા ચાલી છે તે આજે પણ તમામ શ્રદ્ધાળુઓ દ્વારા હોળિકા દહન કર્યા બાદ તેના ફેરા ફરી અને જે પૂજા અર્ચના છે તે કરવામાં આવતી હોય છે. હાલ પણ જે સત્યાગ્રહ છાવણી ખાતે જોઈ શકાય છે કે તમામ લોકો જે છે મોટી સંખ્યામાં અહીં આવી અને જે હોળિકા દહન છે તે હોળિકા દહન કરવામાં આવ્યું છે ને હાલ જે રીતે જે તમામ લોકો છે તેમના દ્વારા હાલ સત્યાગ્રહ છાવણી ખાતે હોળિકા દહન અને તેનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે. ત્યાંના સ્થાનિક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. હોળિકા દહનનું મહત્વ શું છે અને આજે તેની ઉજવણી તમે સાથે કરી રહ્યા છો, શું કહેશો? અમારા સત્યાગ્રહ છાવણી સોસાયટીની અંદર દરેક મેમ્બરો એકરૂપ થઈને બધા એક સાથે હોલિકા દહનનું પર્વ ઉજવીએ છીએ અને સરસ રીતે બધા એનો આનંદ પણ લે છે, પૂજન પણ કરે છે અને સરસ રીતે બધા આનંદથી હોલિકા દહનનો પર્વ ઉજવે છે. ચોક્કસથી તો હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તમામ લોકો હોય, નાના લોકો હોય કે મોટા, તમામ દ્વારા જે પરંપરાગત રીતે આજે હોળિકા દહનનું પર્વ જે છે તે ઉજવવામાં આવી રહ્યું છે. હોળીના દિવસે હોળિકા દહનનું પર્વ જે છે હોળિકા દહન કરવામાં આવે છે ને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારબાદ ધૂળેટી જે આવતીકાલે છે એટલે કે હોળી અને ધૂળેટીના દિવસે તમામ લોકો એક સાથે થઈ અને જે રંગબેરંગી કલરો સાથે જે હોળી અને તથા ધૂળેટીની જે ઉજવણી કરતા હોય છે ત્યારે આજે હોળિકા દહન જે છે તે અહીં પણ કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે જે સાંજના સમયે હોળિકા દહન કરવામાં આવતું હોય છે ને હોળિકા દહન કરી તમામ લોકો જે છે તે ઉજવણી કરી રહ્યા છે. જી જી, આભાર દીપક સમગ્ર માહિતી સાથે જોડાવા માટે.